કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ને તો અત્યાર સુધી ચેપ્ટર નંબર પાંચમાં આપણે બે ક્વેશ્ચન જોઈ ગયા છે પહેલો ક્વેશ્ચન હતો કે કર્મચારી વ્યવસ્થા એટલે શું અને તેના લક્ષણો જણાવો બીજા લેક્ચરમાં આપણે વણ્યા કે કર્મચારી વ્યવસ્થાનું મહત્ત્વ શું હવે ત્રીજા લેક્ચરમાં ક્વેશ્ચન છે માનવ સંસાધનના ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થા અને આ ક્વેશ્ચન બોર્ડની એક્ઝામ માટે મોસ્ટ 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 આઈએમપી છે જે ત્રણ માર્કમાં પૂછાતો હોય છે પૂછાતો હોય છે અને પૂછાતો જ હોય છે તો સૌથી પહેલાં આપણે થોડીક પ્રસ્તાવના સમજી લઈએ માનવ સંસાધન સંચાલન જેને ઇંગ્લિશમાં કહેવાય છે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ ટૂંકમાં કહું તો એચ આર એમ તો માનવ સંસાધન સંચાલન એ ધ્યેય પ્રાપ્તિ માટે જરૂરી કર્મચારીઓનું આયોજન કરવું તેમની પ્રાપ્તિ કરવી જાળવણી કરવી અને તેમના વિકાસની પ્રક્રિયા છે તેમનો વિકાસ કર્મચારી સંચાલનમાંથી થયો છે તેમ કહી શકાય તો બેટા આ એક આખો સબ્જેક્ટ છે જ્યારે તમે કોલેજ સેક્શનમાં જશો ને તો આખો એક સબ્જેક્ટ આવશે અને જેમાં શું થાય તો કે ધંધાકીય એકમના ધ્યેયને સિદ્ધ કરવા માટે મારે કેટલા કર્મચારીની જરૂર પડશે એનું તો સૌથી પહેલા આયોજન કર્યું અને આયોજન કર્યા બાદ તમને એવું ખબર પડી કે ધ્યેય સિદ્ધ કરવા માટે મારે વીસ વ્યક્તિની જરૂર પડે છે તો હું એ વીસ વ્યક્તિને અલગ અલગ જગ્યાથી મેળવીશ જેને કહેવાય પ્રાપ્તિ કરવી એ પ્રાપ્તિ કર્યા પછી એ મારા ધંધાકીય એકમમાં લાંબા સમય સુધી જળવાઈ રહે એના માટે હું અલગ અલગ કાર્યક્રમો યોજીશ જેને કહેવાય જાળવણી કરવી અને જ્યારે કોઈ પણ ધંધાકીય એકમમાં કર્મચારી લાંબા સમય સુધી રહે તો એ કર્મચારીનો વિકાસ થાય થાય ને થાય જ અને એટલે જ કહેવાય છે કે તેમનો વિકાસ કર્મચારી વ્યવસ્થાને લીધે થયો છે તેમ કહી શકાય બીજો પોઈન્ટ કર્મચારી સંચાલનમાં સામાન્ય રીતે ભરતી પસંદગી તાલીમ વગેરે જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે તો બેટા આ મોસ્ટ આઈ છે કે કર્મચારી વ્યવસ્થામાં કોનો કોનો સમાવેશ થાય છે તો સૌથી પહેલાં ભરતી કરવાની એના પછી પસંદગી કરવાની અને એના પછી એમને તાલીમ આપવાની આ ત્રણ વસ્તુઓનો કર્મચારી વ્યવસ્થામાં સમાવેશ થાય છે આગળ ભૌતિક સુખ સુવિધામાં વધારો ઉત્તેજક વેતન પ્રથાઓ અને કર્મચારી કલ્યાણ જેવી પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે ભૌતિક સુખ સુવિધામાં વધારો એટલે કે કર્મચારી જ્યાં કામ કરે છે તો એ કામ કરવા માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડવું જેને કહેવાય ભૌતિક સુખ સુવિધામાં વધારો બીજું ઉત્તેજક વેતન પ્રથા એટલે કે તેમને ચૂકવવામાં આવતું વેતન સારું હોવું જોઈએ મોટીવેટ કરે ઉત્તેજક હોવું જોઈએ અને કર્મચારી કલ્યાણની પ્રવૃત્તિઓ જેવી કે કેન્ટીન ફેસિલિટી આપવાની પછી રમતગમતનું મેદાન આપવાનું પછી એ લોકોને દરેક વર્ષે ટ્રીપ પર લઈ જવાના તો આ બધી વસ્તુઓનો સમાવેશ કર્મચારી કલ્યાણમાં થાય છે જે તો પોઈન્ટ નંબર બે અને ત્રીજું જ્યારે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારી વિકાસનો પણ સમાવેશ થાય છે તો અહીંયા પૂછે કે નીચેનામાંથી કોનો સમાવેશ માનવ સંસાધન સંચાલનમાં થાય છે તો તમારો જવાબ આવશે કર્મચારી વિકાસ ક્લિયર તો કર્મચારીઓનો વિકાસ એ પણ માનવ સંસાધન સંચાલન દ્વારા કરવામાં આવે છે પોઈન્ટ નંબર ચાર અગાઉ કર્મચારી વ્યવસ્થાનો અર્થ કર્મચારીઓની ભરતી કરવી પૂરતો મર્યાદિત હતો પરંતુ વર્તમાન સમયમાં મોટાભાગના એકમો હવે કર્મચારી વ્યવસ્થાના વિભાગને માનવ સંસાધન વિભાગ તરીકે ઓળખાવે છે તો બેટા અત્યાર સુધી આપણે જોઈએ તો પહેલાંના સમયમાં કર્મચારી વ્યવસ્થા એટલે શું માત્ર ને માત્ર તમારા ધંધાકીય એકમમાં જે જગ્યાઓ ખાલી પડી રહી છે એ જગ્યાઓને ભરવાની બસ એને જ એ લોકો કર્મચારી વ્યવસ્થા કહેતા હતા પણ જેમ જેમ સમય બદલાયો એમ એમ કર્મચારી વ્યવસ્થાના વિભાગને માનવ સંસાધન વિભાગ તરીકે પણ ઓળખવામાં આવે છે જેને આપણે કહીએ તો એચઆર ડિપાર્ટમેન્ટ તમે નામ સાંભળ્યું હશે હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ આપણે જણા મોટાભાગે પૂછીએ કોઈ પણ છોકરીને તો શું કરે કે હું એચઆર મેનેજર છું તો તો એ એચઆર કામ શું જે પણ જગ્યાઓ ખાલી પડી રહી છે એ જગ્યાને ભરવાની જે પણ આવે કર્મચારી એમાંથી પસંદગી કરવાની પછી એ લોકોને ટ્રેનિંગ આપવાની તો એ બધું કામકાજ માનવ સંસાધન વિભાગમાં સમાવેશ થાય છે પોઈન્ટ નંબર પાંચ આજના વૈશ્વિક હરીફાઈના સમયમાં માનવ સંસાધનનું મહત્વ ખૂબ જ વધ્યું છે અત્યારે જોજો બેટા આ એચઆર મેનેજર આપણે જે એમબીએ કરીએ છીએ એમાં એક સબ્જેક્ટ એક ફિલ્ડ આવે છે કે તમારા ફાઇનાન્સમાં દેવું છે માર્કેટિંગમાં દેવું છે કે એચઆરમાં જવું છે તો જેમ જેમ સમયમાં ફેરફાર થયો અને તેમ તેમ એચઆરનું મહત્વ માનવ સંસાધનનું મહત્વ ખૂબ જ વધતું ગયું છે દરેક એકમમાં ઉત્પાદનના અન્ય સાધનો સરખા હોય પણ કર્મચારીઓની કદર કાર્ય સંતોષ કુશળતા વફાદારી અને જાળવણીથી સારા પરિણામો પ્રાપ્ત થઈ શકે છે બેટા હું તમને સિમ્પલી કહું છું કે આપણે બે ઇન્ડસ્ટ્રી બે ધંધાકી એકમની કમ્પેરિઝન કરીએ બંને ધંધાકી એકમ જોડે વીસ વીસ મશીન છે બંને ધંધાકી એકમ જોડે સો કર્મચારી છે પણ જે ઇન્ડસ્ટ્રી એ નામની વ્યક્તિ છે એ પોતાના કર્મચારીની સાર સંભાળ નથી લેતો અને ઇન્ડસ્ટ્રી બી કે જે પોતાના કર્મચારીઓની સારી રીતે સાર સંભાળ લે છે તો અહીંયા ઇન્ડસ્ટ્રી બીને ઓછા પ્રયત્નો દ્વારા સારા પરિણામો પ્રાપ્ત થઈ શકે છે અને તેનું રીઝન શું છે કારણ કે ઇન્ડસ્ટ્રી બીના માલિક દ્વારા કર્મચારીઓના કામની કદર કરવામાં આવે બીજું કાર્ય સંતોષ એ લોકોને જે કાર્ય કરવામાં સંતોષ હોય તે કાર્ય સોંપવામાં આવે અને જો જે વ્યક્તિને જે કામ ફાવતું હોય એ જ કામ સોંપવું તો એ શું કરશે એની કુશળતા વધારી શકે અને બીજું આ આ વસ્તુના લીધે કર્મચારી પોતાના માલિક પ્રત્યે વફાદાર પણ રહી શકે તો બધી વસ્તુને કારણે ધંધાકીય એકમમાં સારા પરિણામો પણ પ્રાપ્ત કરી શકાય છે ક્લિયર તો આ આપણે ખાલી પ્રસ્તાવના જોઈ હવે ખરેખર માનવ સંસાધનના ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થામાં શું આવે તેની ચર્ચા વિચારણા કરીએ તો હવે વાત કરીએ માનવ સંસાધન સંચાલનની કામગીરીને બે ભાગમાં વહેંચી શકાય મોસ્ટ આઈએમબી જે બેટા યાદ રાખવો જ પડશે કારણ કે એક્ઝામમાં ઘણી બધી વાર પૂછાયો છે તો યાદ રાખવાનું કે માનવ સંસાધન સંચાલનની કામગીરીને બે વિભાગોમાં વિભાજીત કરવામાં આવી છે કયા બે વિભાગો તો પેલું આયોજન સાથે સંબંધિત બાબતો એટલે કે કર્મચારીના આયોજન સાથે સંબંધિત બાબતો અને બીજું અને અને વિકાસ એટલે કે પગાર તેમના ડેવલપમેન્ટ સાથે સંકળાયેલી બાબતો ક્લિયર કયા બે વિભાગોમાં ખાસ યાદ રાખવાનું છે એક તો આયોજન સાથે અને બીજું વળતર અને વિકાસ સાથે તો હવે એમાં સૌથી પહેલા વિભાગ એ ની વાત કરીએ એટલે કે આયોજન સાથે સંબંધિત બાબતો તેમાં લખ્યું છે એકમમાં જરૂરી કર્મચારીઓનું આયોજન કરવું અને એકમના વિકાસ સમયે નવી નિમણૂક દ્વારા તેમાં વધારો કરવો એટલે કે ધંધાકીય એકમમાં કેટલા કર્મચારીની જરૂર પડે છે એનું આયોજન કરવાનું અને જો એકમનો વિકાસ કરવો હોય એટલે કે એકમનું વિસ્તૃતિકરણ કરવું હોય તો મારે નવા ને નવા કર્મચારીઓ ઉમેરવા પડે અને તેના પરિણામ સ્વરૂપે ધંધા કે એકમનું કદ વધતું જાય છે ક્લિયર તો પહેલો પોઈન્ટ ફરીથી બોલું છું કર્મચારીઓનું આયોજન કરવું અને બીજું એકમના વિકાસ સમયે વિકાસ એટલે જ્યારે એનું ડેવલપમેન્ટ કરતા હોઈએ જ્યારે એનું કદ વધતું હોય ત્યારે મારે નવી નિમણૂક કરવી પડે કરવી પડે ને કરવી પડે બીજું સમય સંજોગો અને પરિસ્થિતિ મુજબ જરૂર જણાય તો ત્યાં કાળજીપૂર્વક યોગ્ય કાર્યવાહી કરી કર્મચારીની સંખ્યામાં ઘટાડો કરવો રિસન્ટ કન્ડિશન જોઈ લો બેટા કે કોરોનાના લીધે ત્રણ મહિનાથી ધંધાકી એકમો બંધ રહ્યા છે તો હવે ધંધાના માલિક દ્વારા શું એણે સમય બી જોયો કર્મચારીના સંજોગ બી જોયા અને બજારની પરિસ્થિતિ પણ જોઈ અને એના પછી એણે એવું કીધું કે ભાઈ તમારે ધંધાકીય એકમમાં રહેવું હોય તો હું તમને પચાસ ટકા પગાર આપી શકું અને જો તમને પચાસ ટકા પગાર ન પોસાય તો તમે ધંધા એકમ છોડીને જઈ શકો છો તો આ જે વિચાર્યું એને આયોજન સંબંધિત બાબતો કહેવાય ક્લિયર તો અહીંયા ધંધાના માલિક દ્વારા પહેલાં કાળજીપૂર્વક કાર્યવાહી કરવામાં આવી અને એના પરિણામ સ્વરૂપે એ પોતાના ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો પણ કરી શકે છે ત્રીજું દરેક કર્મચારીઓને તેમની લાયકાત મુજબ યોગ્ય સ્થળે કામગીરી સોંપવી જોઈએ બેટા સિમ્પલી કહું કે કોઈ કેમિસ્ટ હોય જેણે બીએસસી કરેલું હોય અને એને તમે એકાઉન્ટન્ટની જોબ આપો તો એ કામ કરી શકે ના કારણ કે બંનેની લાયકાત અલગ અલગ છે તો હવે તમને કહું કે કોઈ બીકોમ એમકોમ વાળો વ્યક્તિ હોય એને અકાઉન્ટની જોબ આપો તો એ સુટેબલ કહેવાય ક્લિયર એને યોગ્ય સ્થળે કામગીરી સોંપી એવું કહેવામાં આવે છે તો દરેક કર્મચારીને તેમની લાયકાત મુજબ એપોઈન્ટ કરવા જોઈએ અને ચોથું કર્મચારીઓને સતત કાર્યશીલ રાખી તેમના કાર્ય સંબંધી જ્ઞાનમાં વધારો કરવો જોઈએ એટલે કે જ્યારે જ્યારે કર્મચારી કામ કરતો હોય એને સતત કામમાં પરોવી રાખવાનો સતત કામ કરાવતા રહેવાનું પરંતુ તેની જોડે જોડે જ કાર્યને લગતું નોલેજ જ્ઞાન વધારવું જોઈએ ડન ચાર વસ્તુ કંઈ હું ફરીથી કહી દઉં છું પહેલાં કર્મચારીનું આયોજન કરવાનું અને બીજું વિકાસના સમયે નવા કર્મચારીની નિમણૂંક કરવાની બીજું સમય સંજોગ અને પરિસ્થિતિ અનુસાર યોગ્ય કાર્યવાહી કરી કર્મચારીની સંખ્યામાં ઘટાડો કરી શકાય છે ત્રીજું દરેક કર્મચારીને લાયકાત મુજબ યોગ્ય સ્થળે કામગીરી સોંપવી જોઈએ ચોથું કર્મચારીઓને સતત કાર્યશીલ રાખી તેમના કાર્ય સંબંધી જ્ઞાનમાં વધારો કરવો જોઈએ તો આયોજન સાથે સંબંધિત બાબતોમાં આ ચાર બાબતોનો સમાવેશ થાય છે જે તમારે યાદ રાખવાની છે રાખવાની છે અને રાખવાની જ છે માનવ સંસાધન સંચાલનની કામગીરીનો બીજો ભાગ જોઈએ તો એ બીજા ભાગમાં વળતર અને વિકાસ સંબંધિત બાબતોનો સમાવેશ થાય છે તો પહેલું જરૂર પડે ત્યારે કર્મચારીઓને તાલીમ આપવાની વ્યવસ્થા કરવી તો બેટા સિમ્પલી કહું કે જ્યારે નવી ટે જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી અમલમાં મુકાય તો ત્યારે મારે કર્મચારીઓને ટ્રેનિંગ આપવી પડે આપવી પડે આપવી પડે અને એના માટે જ લખ્યું છે કે જ્યારે જ્યારે જરૂર જણાય ત્યારે ત્યારે મારે કર્મચારીઓને તાલીમ આપવી જોઈએ આપવી જોઈએ આપવી જોઈએ બીજો પોઈન્ટ કર્મચારીઓ તેમના કાર્યમાં નિષ્ણાત બને એક્સપર્ટ બને અને વિચારશક્તિ વધે તેવું વાતાવરણ અને તક પૂરી પાડવી જોઈએ એટલે કે બેટા સિમ્પલી કહું કે જ્યારે તમે એક્ઝામ આપવા જતા હો અને તમે એક્ઝામ સારી રીતે લખી શકો એના માટે તમારે શું કહે કે આખું વાતાવરણ કીપ સાયલેન્ટ રાખવામાં આવે એકદમ વાતાવરણ શાંત રાખવામાં આવે અને જેના પરિણામ સ્વરૂપે તમારા જેવા વિદ્યાર્થીઓ પોતાનો ધ્યેય સિદ્ધ કરી શકે છે ક્લિયર તો એવી જ રીતે ધંધાકીય કામમાં કામ કરતા કર્મચારીઓને પણ યોગ્ય વાતાવરણ પૂરું પાડવું જોઈએ અને જ્યારે યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે તો તે કર્મચારી તેના દ્વારા કરવામાં આવતા કાર્યમાં નિષ્ણાંત બને 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 અને બેટા બીજું વાતાવરણ શાંત હોય ને ત્યારે આપણે વિચારવાની શક્તિ વધી જાય ક્લિયર તો એટલે જ લખ્યું છે કે વિચાર શક્તિ પણ વધે જે પોઈન્ટ નંબર બે હતો પોઈન્ટ નંબર ત્રણ કર્મચારીઓને લાયકાત પ્રમાણે યોગ્ય અને લાભ આપવા તો બેટા આપણને ખબર હોય કે જે ઉચ્ચ સપાટીએ કામ કરે એના પગાર વધારે હોય મધ્ય સપાટીએ જે કામ કરે એના પગાર સપાટી કરતા વધારે પરંતુ ઉચ્ચ સપાટી કરતા કેવા હોય છે ઓછા એટલે કે દરેક કર્મચારીને તેની લાયકાત મુજબ વળતર અને લાભ આપવા જોઈએ અને છેલ્લું કર્મચારીઓની કાર્ય સંબંધિત સમસ્યાઓને ઓળખવી અને તેનો ઝડપી ઉકેલ શોધી તેનો અમલ કરવો એટલે કે તળ સપાટીએ જે પણ કર્મચારી કામ કરતા હોય અને કામ કરતાં એમને કોઈક મુશ્કેલી ઉદભવે તો એ મુશ્કેલીને મારે ઓળખવાની અને ઓળખ્યા બાદ તરત જ તેનું સોલ્યુશન લાવી અને તેનું ઇમ્પ્લિમેન્ટ એટલે કે અમલ કરવો જોઈએ તો વળતર અને વિકાસ સંબંધિત બાબતોમાં પણ ચાર બાબતોનો સમાવેશ થાય છે કઈ ચાર બાબતો ટૂંકમાં રિપીટ કરું છું પહેલું જરૂર જણાય તો કર્મચારીને તાલીમ આપવાની બીજું કાર્યમાં બને અને વધે તે માટે યોગ્ય અને તક પૂરી પાડવી ત્રીજું લાયકાત પ્રમાણે યોગ્ય અને લાભ આપવા પોઈન્ટ નંબર ચાર કાર્ય સંબંધી સમસ્યાઓ ઓળખી તેનો ઝડપથી ઉકેલ લાવી તેનો અમલ કરવો જોઈએ તો આ આઠ પોઈન્ટ તમારે યાદ રાખવા જ પડશે ગમે તે થાય ક્લિયર કારણ કે બોર્ડની એક્ઝામમાં સૌથી વધારે વાર પૂછાતો આ પ્રશ્ન છે અને એમાં છેલ્લે તમારે આમાંથી પોઈન્ટ યાદ રહે એટલા ઉમેર દેવાના તમારું સારું દેખાય તો લખ્યું છે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓને ઉત્પાદનનું સાધન નહીં પણ તેથી વિશેષ એક માનવી તરીકે સ્વીકારવામાં આવે છે તો બેટા અહીંયા જે આ ખ્યાલ રજૂ કર્યો છે એ આધુનિક ખ્યાલ રજૂ કર્યો છે પહેલાંના સમયમાં કર્મચારીને માત્ર ને માત્ર ઉત્પાદનના સાધન તરીકે સ્વીકારવામાં આવતું હતું પરંતુ આ માનવ સંસાધન સંચાલનને કારણે તે કર્મચારીને એક માનવી તરીકેની ઓળખ અથવા તો માનવી તરીકે તેને સ્વીકારવામાં આવે છે બીજું તેમાં સંચાલનના કાર્યો અને સિદ્ધાંતોને માન આપવામાં આવે છે તેથી સ્થિર કર્મચારી દળ ઊભું કરી શકાય છે એટલે કે બેટા વર્તમાન સમયમાં તમે સંચાલનના બધા જ કાર્યો ફોલો કરો છો અને તેના પરિણામ સ્વરૂપે ધંધાકીય એકમમાં કાયમી ધોરણે કર્મચારી દળ એટલે કે કાયમી ધોરણે એક કર્મચારીનું ગ્રુપ ઊભું કરી શકો છો જે તમારી કંપની છોડીને જાય નહીં અને એક્ઝેક્ટલી ત્રીજો પોઈન્ટ એના રિલેટેડ જ છે જો કંપની છોડીને ના જાય તમારું ધંધા કે એકમ છોડીને ન જાય એટલે એને શું કહેવાય કર્મચારી ફેરબદલી દરમાં ઘટાડો ક્લિયર બીજું ફેરબદલી દરમાં ઘટાડો ક્યારે થાય જ્યારે તમે એને કાર્ય સંતોષ આપો ક્લિયર તો એક્ઝેક્ટલી પોઈન્ટ નંબર ચાર બે કર્મચારીઓની કાર્યક્ષમતા અને કાર્ય સંતોષમાં વધારો થાય છે અને છેલ્લું આમ કર્મચારી વ્યવસ્થાને લીધે કર્મચારીના ઉદ્દેશો અને ધંધાકીય એકમના ઉદ્દેશો બંને સિદ્ધ કરી શકાય છે તો અહીંયા આની સાથે જ આજનો લેક્ચર પૂરો થયો હોમવર્કમાં તમારે આ ક્વેશ્ચન ત્રણ વાર લખવાનો રહેશે કારણ કે મોસ્ટ આઈ છે એટલે મળીએ નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે